કેમ છો કાઠિયાવાડ? આવો નજર કરી આજની ખાસ ખબરો તરફ. તો ગઈકાલે પ્રાંશલા શિબિરમાં લાગેલી ભયાનક આગમાં કુલ 10 ટેન્ટ બળીને ખાક થયા છે. કલેક્ટર તંત્ર પાસેથી મળેલી માહિતી મુજબ આ આગ શોર્ટ સર્કિટના સ્પાર્કથી શરૂ થઈ. આ આગમાં લગભગ 20 જેટલી વિદ્યાર્થિનીઓને ઈજા થઈ છે, જે હાલ સારવાર હેઠળ છે. તો 3 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે. આ આગ રાત્રિના સમયે લાગી હતી. આ આગ લાગી ત્યારે શિબિરાર્થીઓ ઘોર નિંદ્રામાં હતા અને અચાનક જ નાસભાગ મચી હતી. મૃતક વિદ્યાર્થિનીઓના પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની ઘોષણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કરી છે. દેશના પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના દિલ્હી તેમજ ચેન્નઈના કુલ 5 ઠેકાણાઓ ઉપર આજરોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની ટીમનું સર્ચ ઓપરેશન ચાલ્યું. સવારે લગભગ 7:30 વાગ્યાથી ચાલેલા આ અભિયાનમાં ઈડીએ મહત્વના દસ્તાવેજ જપ્ત કર્યા છે. કાર્તિ ચિદમ્બરમ પર INX મીડિયાના મની લોન્ડરિંગ કેસમાં સંડોવણીનો આરોપ છે. બીજી તરફ કોંગ્રેસે આ આખા કાંડને બદલાની રાજનીતિ ગણાવી છે અને કેન્દ્રની મોદી સરકાર પર CBI તેમજ ED નો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આજે સવારે લગભગ 10:30 વાગ્યાની આસપાસ ONGCનું પવનહંસ હેલિકોપ્ટર મુંબઈના દરિયાકાંઠા વિસ્તારથી લાપતા થયું હતું. આ હેલિકોપ્ટર ONGCના કુલ 7 અધિકારીઓને લઈને જઈ રહ્યું હતું અને એ જ સમયે તેનો સંપર્ક તૂટી ગયો હતો. ઘણી તપાસ બાદ અરબી સમુદ્રમાંથી તૂટેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે અને હજુ સુધીમાં કાટમાળની સાથે 3 લોકોના મૃતદેહ પણ મળી આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હાલ 2000 રૂપિયાની ચલણી નોટ છાપવાનું બંધ કરવામાં આવ્યું છે. બીજી તરફ 500 અને 200 રૂપિયાની નોટ મોટા પ્રમાણમાં છાપવામાં આવી રહી છે. આ ઉપરાંત RBI એ તમામ બેંકોને 2000ની નોટ ATM માં ન આપવા સૂચના અપાઈ છે. સંભાવનાઓ એવી વ્યક્ત થઈ રહી છે કે હાલ બેંકોને 2000ની નોટ સ્વીકાર કરવાનો આદેશ છે, પરંતુ બેંકમાંથી 2000ની નોટ પરત ન મળે અને બજારમાંથી 2000ની નોટોનો જથ્થો સરકાર ધીરે ધીરે પાછો ખેંચે એ તરફ સરકાર વિચારી રહી છે. આજ રોજ સૌરાષ્ટ્ર માટે એક રાહતની ખબર સામે આવી છે. એર ઇન્ડિયા ભાવનગરથી મુંબઈની ઉડાન સેવા શરૂ કરવા જઈ રહી છે. ભાવનગર તેમજ અમરેલીના ઉદ્યોગપતિઓ અને મુસાફરો માટે આ સારા સમાચાર છે. તેમણે હાલમાં મુંબઈ જવા માટે રાજકોટ અથવા અમદાવાદના એરપોર્ટ સુધી જવું પડતું હતું, પરંતુ એર ઇન્ડિયાના આ નિર્ણયથી તેમને મુંબઈ જવાનો સમય તેમજ ખર્ચ બંને ઘટશે. આજના બુલેટિનમાં બસ આટલું. વધુ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહેશો સૌરાષ્ટ્ર TV. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં. આજે જ ડાઉનલોડ કરો સૌરાષ્ટ્ર.tv. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં.